Good morning, dear Mitro. આજે આપણે છે એક્ટિવિટી પેસિવ પૂર્ણ કરવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જે નિયમ બાકી છે એ નિયમ છે એ જોઈને અને આશા રાખું છું કે આની પહેલાની જે આપણે ટેબલ શીખ્યા છીએ જે કે પણ નિયમ શીખ્યા છીએ એમાંથી પેસિવ કરવા માટેના તો વિદ્યાર્થી મિત્રો એ બધા એ છે તમારે યાદ રાખવાના છે તો તમે જે ફકરાનું પેસિવ કરવાનું છે એ કરી શકશો જો નિયમ યાદ નહીં હોય કે ટેન્સ કે આપણને ખબર નહીં હોય તો આપણને છે આવડશે નહીં આશા રાખું કે બધા વિદ્યાર્થી મિત્રો છે એક વખત વ્યવસ્થિત રીતે પાકું કરી લે તો ચાલો આજે આપણે છે ઇન્ફિનિટી વાળા વાક્ય છે એની રચના સમજવાની છે એનું પેસિવ કરવું હોય તો કેવી રીતના છે કરવું એ યાદ રાખવાનું છે ચાલો ઇન્ફિનિટી વાળા વાક્ય એટલે ટુ વાળા વાક્ય બે ક્રિયાપદોને જ્યારે છે જોડવાના હોય ત્યારે ટુ છે મુકાય છે અને એ જ્યારે ટુ વાળા વાક્યનું છે પેસિવ કરવાનું હોય વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ટેન્સ છે સાદા વર્તમાન કાળને લગતા હશે સાદા ભૂતકાળના કાળને લગતા હશે તો ત્યાં એનિઝા ને વોઝેરના લગતા આયા ટુ વાળી છે વાક્ય રચના તમારે જોવાની છે બે ક્રિયાપદો વચ્ચે છે ટુ આપેલું હશે તો ચાલો હવે આ વાક્ય છે એનું પેસિવ કઈ રીતે થાય છે ઉદાહરણ આપણે જોઈએ કાવ્યા હેઝ ટુ ડુ અ લોટ ઓફ વર્ક ચાલો જોઈએ તો કાવ્યા શું છે તો કે ઘણું બધું કાર્ય ચાલો અ લોટ ઓફ વર્ક હેઝ ટુ બી ચાલો ટુ પછી આપણે છે વિચ ને મૂકવાનો છે કે આપણે વિચ ને કરવાનો છે ડુ ડીડ ડન ડાઈ કાવી ચાલો બીજું વાક્ય છે પૂજા વર્ડ્સ હવે અહીંયા છે તમે એવું યાદ કરો કે તમે સાદો વર્તમાન કાળ છે અહીંયા છે ટુ પાડો છે વાક્ય જો હવે આ વાક્ય છે કે શું કરી રહ્યા છે પૂજા વર્ડ્સ ટુ બાય અ ન્યુ ડ્રેસ ચાલો હવે એટલે બનાવો પૂજા વર્ડ્સ ચાલો કર્મ છે એને અહીંયા લઈ લો ચાલો કારણ છે કે અહીંયા ક્રિયાપદ આવ્યું છે એટલે આપણે એટલે બનાવશું અહીંયા છે ક્રિયાપદ નથી સહાયકારી ક્રિયાપદ છે મૂળ ક્રિયાપદ હોય તો એને એમને જોડી કર્મને છે પછી મૂકીને અહીંથી તમે ટુ બી પ્લસ બી થ્રી મૂકો પૂજા વર્ડ્સ અ ન્યુ ડ્રેસ ચાલો ટુ બી અને બી થ્રી મૂકી દો ગોટ માય વોટ ગોટ ચાલો પછી વાક્ય છે અરુણિમા વોન્ટેડ ટુ ક્લાઇમ ધ માઉન્ટ એવરેસ્ટ તો એ તમે એમ કહો છો કે કર્મ પેલા મૂકવાનું છે એવી રીતના તો ધ માઉન્ટ એવરેસ્ટ ને પછી આ તમે કાર્ડ બદલી જશે એટલે એના કરતા આજ પેલા રાખ છે જો અરુણિમા વોન્ટેડ ચાલો હવે છે કર્મ છે એ મૂકો શું તો કે ધ માઉન્ટ એવરેસ્ટ ટુ બી ક્લાઇમ્બ ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતના છે ઇન્ફિનિટી વાળા વાક્ય છે એનું પેસિવ થશે ચાલો હવે એના પછી આપણે છે ભણવાનું છે આગળના વાક્યનું પેસિવ હવે આગળના વાક્ય છે એ તમે જાણો છો અંગ્રેજી વાક્યના પ્રકારો છે વાક્ય છે એ પણ એક પ્રકાર છે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો આગનાર વાક્યની અંદર છે એ બીજા બધા વાક્ય છે એની જેમ પેસિવ થશે નહીં કારણ કે આગનાર વાક્યની અંદર એ વાક્યની અંદર રહેલા જે ભાવ છે બરાબર એક જ પ્રકારની આજ્ઞા છે હોય નહીં ઘણી વાર આજ્ઞા છે એ
એની અંદર કોઈ હુકમનો ભાવ હોય, કોઈ છે વિનંતીનો ભાવ હોય, કોઈ છે સલાહનો ભાવ હોય, કોઈ વાર છે સૂચન હોય, કોઈ વાર ચેતવણી હોય, આવા ભાવોને છે ઓળખી અને તમારે છે અલગ રીતે છે કરવાનું. ચાલો કેવી રીતે કરવાનું છે? તો જો વિનંતીનો ભાવ હોય તો યુ આર રિક્વેસ્ટેડ, હુકમનો ભાવ હોય તો યુ આર ઓર્ડર, પછી સલાહનો ભાવ હોય તો યુ આર એડવાઇઝ. પેસિવ કરવાની શરૂઆત છે અહીંથી કરવાની, સમજે છે? ચાલો અહીંયા કે કર્મ છે આગળ મૂકવાનું, એવું છે હશે જ નહીં, કરતા છે હશે જ નહીં, આવી રીતના છે યાદ રાખવાનું છે. ચાલો સલાહનો ભાવ છે તો યુ આર એડવાઇઝ, સૂચનનો ભાવ છે તો યુ આર સજેસ્ટેડ, અને ચેતવણીનો ભાવ હોય તો યુ આર વર્ન. ચાલો હવે આ મુખ્ય ભાવ પ્રમાણે પછી શું કરવાનું છે? તો પછી છે આપણે ટુ છે મૂકવાનું છે, ઇન્ફિનિટિવ ટુ મૂકી, અને જે કંઈ પણ આજ્ઞા છે આપેલી છે એ આજ્ઞા છે સીધે સીધી છે મૂકી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજ્ઞા વાક્યનું કેસે છે એ સારું સરળ છે, અને વાક્ય આપણે જોશું તો આપણને કયો ભાવ છે ખબર પડી જ જાય. તો જો ઉદાહરણ છે આપણે જોઈએ, ઉદાહરણ છે વાક્ય, અને વિષય પેસિવ છે કરવાનું છે.
વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે જે ફકરો આપેલો છે એ ફકરો છે એનું બેસિક કરવાનું છે તો ચાલો અહીંયા તમારે આ ડુએસ ડિરેક્ટ પરીક્ષાની અંદર તમને છે આવી સૂચના આપેલી છે તો તમને અહીંયા સ્ટાર્ટ લાઈક બેઝ કરીને છે પ્રથમ વાક્ય છે એનું તમને પેસિવ આપેલું હશે પણ પછીના છે તમારે વાક્યનું પેસિવ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એવું નહીં બને કે તમને જે સ્ટાર્ટ લાઈક બેઝમાં આપેલું છે તમે એનું તો છે બેઠા બેઠું બનાવી જ નાખશો તો તમને એક માર્ક મળી જશે કે અડધો કેવું છે બનશે નહીં પૂરેપૂરા ફકરાનું છે તમારે પેસિવ કરવાનું છે ત્યારબાદ તમને છે બે માર્ક્સ મળશે ચાલો પ્રથમ ફકરો છે એનું કેવી રીતના કરાવશું ચાલો હવે સમજી લઈએ ચેન્જ ધ વોઇસ પ્રોપરલી યુ વિલ ગેટ મોર માર્ક્સ યોર ટીચર હેઝ સજેસ્ટેડ ધીસ ફકરાનું કરવાનું છે એટલે કઈ આખી આખો ફકરાનો એકદમ લેવાનું પાણીની અંદર તમને પૂર્ણ વિરામ આપેલું છે આ ફકરો છે એની અંદર ત્રણ વાક્ય છે આપેલા છે તો એ ત્રણ વાક્યનું છે તમારે કરવાનું છે પણ ક્રમ નથી આપવાનો ફકરો છે 51 રાખવાનો છે પ્રથમ વાક્ય છે કયો પ્રકાર છે તો હમણાં જ આપણે છે ભણ્યા કે આગળના વાક્ય તો ચાલો આની અંદર છે વિનંતી કરવામાં આવી છે કે ચેન્જ ધ વોઇસ પ્રોપરલી You are requested to change the voice properly. Chalo, ena pachi che you will get more marks. Chalo, will પ્લસ બી વન છે એટલે સાધુ ભવિષ્ય છે અને એની અંદર તમારે બી યાદ રાખવાનું છે કર્મ છે આગળ લઈ લો મોર માર્ક્સ બી બી યાદ રાખો અને વિથ બી છે એનું ગોટ વિલ બી ગોટ ચાલો યુ છે તો બાય ચાલો આ પછી ત્રીજું વાક્ય છે એમાં યોર ટીચર હેઝ સજેસ્ટેડ ધીસ બરાબર આને છે તમે પ્રથમ મૂકી દો ચાલો ધીસ ચાલો હેઝ પ્લસ વિથ બી છે એટલે હેઝ સાથે શું મૂકશો બીન સજેસ્ટેડ બાય યોર ટીચર ચાલો આવી રીતના છે તમારે એક્ટિવનું પેસિવ છે કરવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો ફકરો છે એ જો વોટ આર યુ રાઈટ જો ફકરાની અંદર છે કોઈ પણ વાક્ય આવી શકે કોઈ પણ કારણ આવી શકે બધાએ ધ્યાનમાં રાખીને તમારે યાદ રાખવાનું છે ચાલો વોટ આર યુ રાઈટ યુ શુડ નોટ સ્પોઇલ ધ બેન્ચ યુ ઓલવેઝ ડિસઓબે યોર ટીચર્સ ચાલો પ્રથમ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે આપણે પ્રશ્નાર્થ વાક્ય ની અંદર છે સમજ્યા છે કે પ્રશ્નાર્થ માં ડબલ્યુ એચ એમને મને રહેશે અને વોટ વર્ડ જે છે એનો એક ખાસ અનુદાન છે જોયું ચાલો કાળ શું છે તો કે એની સાથે આઈએનજી છે એટલે વોટ ઇઝ એની સાથે આઈએનજી એટલે શું યાદ રાખવાનું છે બીંગ વોટ ઇઝ બીંગ રિટર્ન You for by you prashna in bhulvanu thi chalo you should not spoil the bench chalo sutra ne lakhi lekha che model par che ne simple note che એટલે b yaad rakho chalo હવે આ કર્મ ને છે પ્રથમ મુકો the bench should not be spoiled by you. So, third one is you always disobey your teachers.
ચાલો કોને અને કર્મ કુતલને છે આ બે છે સંધા યાદ રાખવાના શું અથવા કોને યો ટીચર્સ ચાલો ઓલવેઝ Your teachers, bravo, teacher, sorry, teacher, 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 always. Disobey. By you. એને પણ છે ધ્યાનમાં રાખી અને વધારે વધારે માર્ક્સ છે મેળવો કારણ કે એક્ટિવ પેસિવને ડાયરેક્ટ ડાયરેક્ટ આ બે પોઈન્ટ્સ એવા છે કે વિદ્યાર્થીઓ છે એ અવગણતા હોય છે એટલે 6-7 માર્ક્સની અંદર છે શું છે પણ તમને છે ટીપે ટીપે સરોવર કરાય વધુ વધુ માર્ક્સ માટે અથવા એવા વિદ્યાર્થીઓ છે કે પાસિંગ માર્ક્સ છે એમાં છે આ મહત્વની ભૂમિકા ભજવે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે છે પૂર્ણ કરીએ અને હવે પછીનો જે પોઈન્ટ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું